લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી માતા પિતા અત્યારે બેભાન અવસ્થામાં છે બે બહેનોમાંથી એક બહેનને આઘાતના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરાઈ હતી દીકરાને ડોક્ટર બનાવવા ઈચ્છતો હતો પરિવાર અને અચાનક એના માથે સિનિયરોના મોજ શોખ માટે કરવામાં આવતા રેગિંગના કારણે પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જેસડા ગામનો દીકરો અચાનક બેભાન થઈને ઢળી પડ્યો અને પછી ઉઠ્યો જ નહીં પછી એ મેડિકલ લઈને અનેક ખુલાસાઓ થયા વોટ્સએપ ચેટ સામે આવી ની ઓફિસ પાસેથી દારૂની બોટલો પણ મળી શું ખુલાસા થયા અને તપાસ ક્યાં પહોંચી એના વિશે આજે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ 18 વર્ષનો એક જુવાનયો સપનાઓથી તરવરાટ કરતો જેનું સપનું તો પૂરું નથી થતું પણ એ પોતે જીવતો પણ ઘરે નથી પહોંચતો કોલેજમાં બનેલી એક ઘટનાને કારણે બેભાન થયો અને પછી જાગ્યો જ નથી બે બહેનો પછી 8 વર્ષે દીકરાનો જન્મ થયો બે ગામ વચ્ચે એક જ દીકરો MBBS માં હતો એક ગામ જેસડામાં નહીં પણ બે ગામમાં ઉત્સાહ હતો કે અમને ડોક્ટર મળશે એક બહેન ના તો ફેબ્રુઆરી માં લગ્ન થવાના હતા અને જવતલિયો ભાઈ હવે આ દુનિયામાં જ નથી શું કરી લેવાનું ખેડૂત પરિવારે કાળી મજૂરી કરી બાપાએ પેટે પાટા બાંધીને વાર્ષિક 12 લાખ રૂપિયા લેખે 6 લાખ રૂપિયા ફી તો ભરી પણ દીધી 16 નવેમ્બર નો દિવસ એક ખેડૂત પરિવાર માટે જીવનભર આકરો બની જશે એ ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય હાલત એવી છે કે પરિવારના લોકો બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી દુઃખ વ્યક્ત કરી શકે એવી સ્થિતિમાં નથી એટલા આઘાતમાં રહેલા છોકરાઓએ એવું કામ કર્યું જે ક્યારેય કોઈની પણ સાથે ના થવું જોઈએ સૌથી ખતરનાક હોય છે કોઈને માનસિક રીતે તોડી દેવા માનસિક રીતે હેરાન થયેલો માણસ જીવનમાં ક્યારેય ફરી પાછો બેઠો નથી થઈ શકતો પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં એક એમબીબીએસ ના ફર્સ્ટ ઇયર ના વિદ્યાર્થી અનિલ મેથાણિયાને સિનિયરોએ એટલો માનસિક ત્રાસ આપ્યો કે વિદ્યાર્થીનો જીવ ગયો કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જ આ કરતૂત આચરવામાં આવી આ ઘટના જેવી બની તુરંત જ પોલીસની ટીમ ત્યાં દોડી જે કાર્યવાહી કરવાની હતી એ કરી આજે એમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને એક દિવસના રિમાન્ડ એમના મંજૂર થયા આ તમામ સિનિયર ના વકીલે એવું કહ્યું કે એમની માનસિકતા એવી નહોતી બસ મસ્તી કરવા માટે આવું કર્યું હતું

તો આ જે રેગિંગ થયું એની વધુ એક ચેટ સામે આવી વોટ્સએપ ચેટ એક પછી એક અલગ અલગ ગ્રુપની સામે આવી ધારપુર મેડિકલ કોલેજના એફ વાય ઓફિશિયલ બોયઝ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નામના વોટ્સએપ ગ્રુપમાં કુલ છ જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હોય એવા સ્ક્રીનશોટ વાયરલ થયા

માં પત્રકાર પોલીસ સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ સહિત સભ્યોની 20 લોકોની એન્ટી રેગિંગ કમિટી હોય છે પણ આ મેડિકલ કોલેજમાં માત્ર 9 લોકોની જ કમિટી છે જે જગ્યાએ આ ઘટના બની લગભગ ત્યાં તો સીસીટીવી પણ નથી જુનિયરોએ કબૂલ કર્યા પ્રમાણે આ કોલેજની હોસ્ટેલમાં વોર્ડન જ નથી ક્યારે કોઈ જ તપાસ નથી થતી કોઈ પણ વ્યક્તિ આ હોસ્ટેલમાં ગમે તે સમયે ગમે ત્યારે પ્રવેશી શકે છે

હોસ્ટેલના જી બ્લોકમાં નંબરનો રૂમ એને ફાળવવામાં આવે છે એમબીબીએસ નો અભ્યાસ શરૂ થાય છે હોમ સિકનેસ ની સાથે સપનાઓની સાથે આવે છે અને એની સાથે આવતાની સાથે જ મેડિકલ કોલેજમાં થતા રેગિંગની કાળી બાજુ એને ખ્યાલ આવે છે

singing કોઈ એવું કહે કે મને ગાવાનો શોખ છે તો ગબડાવવામાં આવે કોઈ એવું કે રીડિંગ નો શોખ છે તો આખા એ રૂમ જેટલા પણ શબ્દો છે અક્ષરો છે વંચાવાય નેવું ડિગ્રી સુધી ડોક નીચી રાખીને સતત ત્રણ કલાક ઊભા રહેવાનું અને એ બધું જ સહન કરવાની સાથે આ માનસિક યાતનાઓ સહન કરવાની રેગિંગ થી પરેશાન તો બધા હતા પણ કોઈ કશું બોલતું નહોતું જે કરતા હતા એ પણ આ જ યાતના નો ભોગ બનીને આવ્યા હતા અને છતાંય આ યુવાન આ યાતનાઓથી બીજાને પરેશાન કરી રહ્યા હતા સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ દુઃખ કોઈ પરેશાની આપણા પર આવી હોય તો આપણે એવું ઈચ્છીએ કે બીજા સાથે ન થાય પણ કમનસીબી એ છે કે એવું વિચાર્યા પછી પણ આપણે બીજા સાથે એવું કરીએ છીએ અને એમાં જ કોઈક જીવ લેવાઈ જાય છે જે સિનિયરોએ કર્યું એમાંથી કોઈ મંદ બુદ્ધિ હશે કે કોઈએ કશું વિચાર્યું ન હોય એવું નહોતું મોટા ભાગના જે આ સિનિયરો સિનિયર વિદ્યાર્થીઓ છે એ સેકન્ડ યરમાં છે હજુ અને એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓના માતા પિતા તબીબ છે તો કોઈના પણ મા બાપે એવું તો નહીં જ શીખવાડ્યું હોય કે જાઓ કોલેજમાં જઈને તમારી મોજ મજા માટે બીજાને માનસિક રીતે ખતમ કરી દો પણ હા મા બાપે ચોક્કસ એ પણ નથી કહ્યું કે બેટા આવી પ્રવૃત્તિઓ ન કરતા અને કોઈ કરતું હોય તો એમને રોકજો કદાચ મા બાપને ખબર પણ નહીં હોય આવી ગુનાખોરીની સાથે ત્યાં તો નશો પણ થાય છે રેગિંગને કારણે નવા દાખલ થતા વિદ્યાર્થીઓના મનમાં માનસિક ડર ભય અને આશંકા જન્મે છે શારીરિક ઈજા પરેશાની હેરાનગતિ માનસિક સહન કરવી પડે છે ઘણા વિદ્યાર્થીઓના મનમાંથી રેગિંગ નો ડર જીવનભર નથી જતો ક્યારેક અભ્યાસ છોડી દેવો પડે ક્યારેક એમની સતામણી એટલી હદની ગંભીર હોય કે ભોગ બનેલો વ્યક્તિ છે એનો જીવ પણ જતો રહે છે જેવું અનિલ સાથે થયું રેગિંગ એટલે સિનિયરો માટે તો મોજ મજા અને મશ્કરી જ હોય છે પણ એના કારણે કોઈ પરિવાર પોતાનું બાળક જીવનભરનું એની સાથેનું પ્રેમ એની આશાઓ અપેક્ષાઓ એ પણ ગુમાવી બેસે છે એ કેટલું યોગ્ય કહી શકાય અને આટલું જ ખતરનાક છે એટલે જ કાયદા બન્યા છે અને તો આવું થાય છે એ કેટલું યોગ્ય કહી શકાય તમારા સંતાનોને તમે કોલેજમાં મૂકો છો અમુક ઉંમર પછી એ પણ તમારા જ સંતાનો હોય છે એમની પર્સનલ લાઈફમાં જઈને તમે ક્યારેક જુઓ કે માણસ તરીકે કેવા છે એમનું વ્યક્તિત્વ સમાજમાં કેવું છે જે સંતાનના જન્મથી લઈને મોટા થવા સુધી તમે દરેક બાબતોનું કાળજીપૂર્વક ધ્યાન રાખો છો એવી આશા રાખો છો કે મોટા થઈને તમારું નામ બનાવશે એ મોટા થયા પછી ખરેખર કરે છે શું એ પણ ધ્યાન રાખો સંતાનો ટીન એજમાં પ્રવેશે તો એની ચિંતા કરવાનું એમના વ્યક્તિત્વના ઘડતર ઘડતર કરવાનું કેમ છોડી દો છો

ન જ થવું જોઈએ બાકી તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર